વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહર્ષિ શ્રી અરવિંદની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજરોજ કારેલીબાગ એલએનટી સર્કલ પાસે મહર્ષિ શ્રી અરવિંદની જન્મ જયંતિ નિમિત્તે મેયર પિંકીબેન સોનીના હસ્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત વર્ષાબેન વ્યાસ કાઉન્સિલર ડોક્ટર રાજેશ શાહ તથા ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજે શ્રી અરવિંદોજીની જન્મ જયંતિના અવસર પર, જેમનો જન્મ 1872માં કલકત્તામાં થયો હતો, મહાન જ્ઞાની અને તત્વચિંતક એવા શ્રી અરવિંદો ખૂબ જ બાળપણથી તેજસ્વી વિદ્યાર્થી હતા. તેમણે તેમનો અભ્યાસ ઇંગ્લેન્ડમાં પૂર્ણ કર્યો હતો. જો પોન્ડિચેરી એમની તપોભૂમિ છે તો વડોદરા શહેર એમની કર્મભૂમિ રહ્યું છે. વડોદરાની રાજધાનીમાં મહારાજા શ્રી ગાયકવાડજીના અંગત સચિવ તરીકે તેમણે અમૂલ્ય સેવાઓ આપી હતી, તો સાથે સાથે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પહેલાં પ્રાધ્યાપક તરીકે અને ત્યારબાદ વાઇસ પ્રિન્સિપાલ તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી. વડોદરા શહેર તેમની કર્મભૂમિ હતી. તેમણે વડોદરા શહેરમાં સંસ્કૃત અને ભારત દેશની વિવિધ ભાષાઓનો અભ્યાસ પણ કર્યો હતો અને આજે પણ વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં શ્રી અરવિંદ આશ્રમ ચાલી રહ્યું છે, જ્યાં તેમના સમર્થકો અને તેમના ફોલોઅર્સ અત્યારે પણ શ્રી અરવિંદોજીના આદર્શો ઉપર ચાલી રહ્યા છે અને તેમાંથી કેટલાક તેમના ફોલોઅર્સ અને સમર્થકો આજે અમારી સાથે તેમના પુષ્પાંજલિના આ કાર્યક્રમમાં ઉપસ્થિત પણ રહ્યા છે. અમારી સાથે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં પોતપોતાના વિસ્તારના નાગરિકોનું પ્રતિનિધિત્વ કરતા એવા સૌ મારા સાથી સભાસદશ્રીઓ અને અમારા સાથી પક્ષના નેતા શ્રીમતી અમીબેન પણ અમારી સાથે ઉપસ્થિત રહ્યા. સૌએ સાથે મળી અને આજે પુષ્પાંજલિ અર્પણ કરી.